સુરતના સચિનમાં એક દોસ્તે બીજા દોસ્તની હત્યા કરી નાખી છે. દોસ્તીની હત્યા કરવાનું કારણ માત્ર 20 રૂપિયા. અને આ 20 રૂપિયા માટે બે દોસ્ત વચ્ચે કજિયો થયો અને આ કજિયામાં એક દોસ્તે બીજા દોસ્તનો જીવ લીધો. આ ઘટના સુરતની છે. અહીં બે પાડોશી વચ્ચે કજિયો થયો. આ કજિયામાં એકનું મોત થયું છે, જ્યારે એકને જેલ જવાની નોબત આવી છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ બંને યુવકો પર એક નજર કરો. એકની લાશ પડી છે, જ્યારે બીજો મિત્ર જેલમાં ગયો છે. બે પાડોશી વચ્ચે કજિયો, 20 રૂપિયા માટે મર્ડર. સુરતના સચિન વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી, જેમાં બે પાડોશી વચ્ચે 20 રૂપિયાની લેતી દેતીમાં ઝઘડો થતા એકે બીજાને પહેલા માળેથી ફેંકી દેતા મોત થયું હતું. બાદમાં સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, ત્યારે હત્યારા ઉત્તમ ધનંજય મોહંતીને ઝડપી પાડવામાં આવ્યો. સચિનના પાલી ગામે ડોક્ટર રાજેન્દ્રની ચાલમાં રહેતા બલ્લુ ગૌંડાનો તેના પાડોશમાં રહેતા ઉત્તમ ધનંજય મોહંતી જોડે 2 તારીખે બપોરે ઝઘડો થયો હતો. બંને એક જ ચાલમાં રહે છે અને એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરે છે. અહીં ઉત્તમ ધનંજય મોહંતીએ બલ્લુ ગોંડાની હત્યા કરી છે. બલ્લુ ગોંડાનો કોઈ ગુનો નહોતો. બંને મિત્ર પણ હતા અને પાડોશી પણ હતા. હત્યાનું કારણ માત્ર 20 રૂપિયા છે. હત્યા પહેલા કોની સાથે પાર્ટી કરી? સુરતના સચિન વિસ્તારમાં આ બંને સાથે પાર્ટી કરી બિરયાની ખાધી હતી, પછી 20 રૂપિયાની લેતી દેતીમાં ઝઘડો થયો હતો. બંને ઝઘડો કરતા કરતા ટેરેસ પર પહોંચી ગયા હતા, જ્યાં ઉત્તમે પહેલા માળેથી બલ્લુને ધક્કો મારતા લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કર્યો. જ્યારે હત્યારાએ પણ કબૂલાત કરી હતી કે હત્યા તેણે કરી છે, જેમાં માત્ર 20 રૂપિયાની લેતી દેતી મામલે આ ઝઘડો થયો હતો. સુરત શહેરના સચિન જેડીસી પોલીસ સ્ટેશનમાં સૌ પ્રથમ આ બાબતે IPC 307 એટલે કે હત્યાની કોશિશનો બનાવ નોંધાયેલો હતો. આ બનાવના ફરિયાદીએ પોતાની ફરિયાદમાં એક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી છે. આ ફરિયાદના અંતે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલી છે અને હાલમાં આ આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આ બનાવ બનવા પાછળનું કારણ આ જે મરણ જનાર જે છે તેણે આ કામના આરોપી પાસેથી 20 રૂપિયાની માંગણી કરેલી હતી ઉછીના, પરંતુ આ 20 રૂપિયા ઉછીના ન આપવાના કારણે તેણે રોષમાં આવી અને તેને ધક્કો મારતા તે પ્રથમ માળેથી નીચે પડી જતા નીચે પટકાતા તેનું મૃત્યુ થયેલું છે. પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલી છે અને હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે. અહીં એકની હત્યા થઈ છે, જ્યારે એક મિત્રને જેલ જવાની નોબત આવી છે. ગુસ્સામાં બે મિત્ર બરબાદ થઈ ગયા છે. હવે બંને પાડોશીને જીવવાની મજા બગડી ગઈ છે. શૈલેશ ત્રિવેદી, BTV ન્યૂઝ, સુરત.